જામનગર મહાનગરપાલિકા દ્વારા સત્યમ કોલોની રોડ ઉપર સરદાર પટેલ આવાસ યોજનામાં લાભાર્થીઓને બદલે ભાડૂતો રહેતા હોવાની ફરિયાદના આધારે એસ્ટેટ શાખા દ્વારા ગેરકાયદેસર રહેતા ભાડૂતો ઉપર કાર્યવાહી કરવા ટીમ પહોંચી હતી। જામનગર મહાનગરપાલિકા દ્વારા સત્યમ કોલોની રોડ ઉપર સરદાર પટેલ આવાસ યોજનાનું નિર્માણ કરેલ છે, જે આવાસ યોજનામાં લાભાર્થીઓને બદલે ભાડૂતો રહેતા હોવાની ફરિયાદ ઉઠી હતી, જેને લઈ ભૂતકાળમાં પણ મહાનગરપાલિકા દ્વારા ચેકિંગ કરવામાં આવેલ હતું, પરંતુ આમ છતાં 7 જેટલા લાભાર્થીઓએ પોતે ફ્લેટમાં રહેવાના બદલે ભાડું મેળવવા માટે ભાડે આપી દીધો હતો, જે ચેકિંગમાં હાઉસિંગ શાખા અને એસ્ટેટ શાખા પહોંચી હતી ત્યારે લાભાર્થીઓને બદલે ભાડૂતો રહેતા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું, જેને લઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। અધિકારીઓએ આ ફ્લેટના લાભાર્થીઓ દ્વારા ભાડે આપવાને લઈ રોજકામ સાથે કાર્યવાહી કરી હતી। ભાડે આપેલ ફ્લેટ ખાલી કરીને સીજ મારવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી। મહાનગરપાલિકાની આ ઝુંબેશને લઈ ભાડે આપનાર ફ્લેટ ધારકોમાં અને ભાડે રહેનારોમાં ભારે ફફડાટ ફેલાયો છે। હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર।